ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે વીબી થિયરી વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધન વાત શીખવાના છે શા માટે આની જરૂરિયાત ઉત્પન્ન થઈ તે શીખીશું કે આની આગળ વીએસઈપીઆર સિદ્ધાંત આપણે શીખા બંધની ધ્રુવ્યતા શીખા લુઈસ બિંદુ નિરૂપણ શીખા એના દ્વારા એવી કઈ માહિતી પ્રાપ્ત નથી થતી કે આપણને વીબી થિયરી સમજવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ તો આજે સમજીશું વીબી થિયરી સંયોજકતા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરી ઓગણીસોને સત્તાવીસની અંદર હિટલર અને લંડને આ વેલેન્સ બોન્ડ થિયરી દાખલ કરી અને તેને વિકસિત કરવાનું કામ પોલિંગ અને બીજા તેના સાથી મિત્રોએ કર્યું છે રાસાયણિક બંધની રચનાને સમજાવવામાં નિષ્ફળ નીવડે છે લુઈસ બિંદુ રચના લુઈસ બિંદુ નિરૂપણ કે લુઈસ અભિગમ એ રાસાયણિક બંધની રચનાને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો ત્યારબાદ આપણે ભણીએ વીએસઈપી ઇપીએસ સિદ્ધાંત વેલેન્ડ સેલ ઇલેક્ટ્રોન પે રિપર્ઝન થિયરી સિદ્ધાંત સાદા અણુઓની ભૂમિતિ એટલે કે સાદા અણુઓની ભૂમિતિ સમજાવી શકે છે પરંતુ સિદ્ધાંતિક રીતે તેને સમજાવી શકતો નથી એટલે કે અણુઓના આકારની સમજૂતી આપણે સાદા અણુઓની આકારની સમજૂતી કે ભૂમિતિ નિયમિત છે કે અનિયમિત તે આપણે વીએસીપીએ સિદ્ધાંત દ્વારા આપે છે પરંતુ તેની સૈદ્ધાંતિક માહિતી આપણને મળી પ્રાપ્ત થતી નથી એ સૈદ્ધાંતિક માહિતી પ્રાપ્ત કરવા માટે અગત્યના બે અગત્યના સિદ્ધાંતો જે ક્વોન્ટમ મિકેનિક્સ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર આધારિત છે તે આપણે સમજવા જરૂરી છે એ બે ક્વોન્ટમ શાસ્ત્ર ઉપર આધારિત છે તે બે સિદ્ધાંત કયા તો કે ભાઈ વીબી થિયરી સંયોજકતા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરી અને એક એમો થિયરી એમો થિયરીને કહેવામાં આવે છે ટી અને વીબીટી ટી એટલે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ગુજરાતીમાં એને કહેવામાં આવે છે આણ્વીય કક્ષકવાદ એ પછી આપણે શીખીશું પહેલાં આજે આપણે શીખીશું સંયોજકતા બંધનવાદ શું શીખવાના છે સંયોજકતા બંધનવાદ ધ્યાન આપજો પ્લીઝ હિટલર અને લંડનની વાત કરીએ હવે અહીંયા આપણે હાઇડ્રોજન પરમાણુ લીધો છે મિત્રો હાઇડ્રોજન પરમાણુ આપણે બધાને ખબર છે કે પરમાણુની અંદર કેન્દ્ર આવે અને કેન્દ્રની બહાર એનો ઇલેક્ટ્રોન હોય હવે એમાં હાઇડ્રોજનનો અણુ બનાવવો હોય તો હાઇડ્રોજનના અણુની અંદર મારે હાઇડ્રોજનના બે પરમાણુઓ લેવા પડે કઈ રીતે કે આ રીતે એક હાઇડ્રોજન પરમાણુ બીજો હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજનનો અણુ એચ ટુ હાઇડ્રોજન પાસે બધા બધાને ખબર છે કે એક જ ઇલેક્ટ્રોન છે એક જ પ્રોટોન છે એ રીતના આ હાઇડ્રોજન પાસેનો કોઈ એક ઇલેક્ટ્રોન બંને એકબીજા સાથે ભાગીદારી કરશે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે સહસંયોજક બંધથી જોડાશે બધાને ખબર છે ઇલેક્ટ્રોનની આપ્લેય થાય તો આયનિક બંધની રચના થાય ઇલેક્ટ્રોનની ભાગીદારી સહસંયોજક બંધ રચાય એચ અને એચ એચ ટુ અણુ આ રીતે બને છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક રચના આપવામાં આવેલી છે ઝડપથી સમજીશું એન એન એટલે ન્યુક્લિયસ અને ન્યુક્લિયસ એટલે કેન્દ્ર અને એ એટલે હાઇડ્રોજનનો આ પહેલો પરમાણુ અને આપણે એચ એ કીધો અને આપણે એચ બી કીધો એચ એ એટલે હાઇડ્રોજનનો એક પરમાણુ અને એચ બી એટલે હાઇડ્રોજનનો આ બીજો પરમાણુ પરમાણુની અંદર કેન્દ્ર અને કેન્દ્રની બહાર બહતમ કક્ષામાં એનો ઇલેક્ટ્રોન રહેલો હોય છે તો આ એચ એ છે તે એ નામનો હાઇડ્રોજનનો જે એ નામનો પરમાણુ છે એનું ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર અને આ જે ઇલેક્ટ્રોન છે એ એ નામનો જે પરમાણુ છે તેનો ઇલેક્ટ્રોન છે અહીંયા એનબી એન બી એટલે બી નામનો જે હાઇડ્રોજનનો પરમાણુ છે તેનું કેન્દ્ર એનબીનો મતલબ એન એટલે ન્યુક્લિયસ એનું કેન્દ્ર અને એન બી એટલે અહીંયા ઇલેક્ટ્રોન બી નામનો જે પરમાણુ છે તેનો ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા ડાર્ક લીટી પાડેલી છે એનો મતલબ એ થશે કે હાઇડ્રોજનનો જે પરમાણુ છે અહીંયા કેટલા પ્રકારના આકર્ષણ બળો છે તો અહીં હું તમને આકર્ષણ બળો બતાવું છું આ એને એ નામનો જે પરમાણુ છે એ બધાને ખબર છે કે કેન્દ્રમાં પ્રોટોન રહેલ છે અને પ્રોટોનનો વીજભર ધન છે ઇલેક્ટ્રોનનો વીજભર ઋણ છે એટલે ધન વીજભર અને ઋણ વીજભર વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થાય છે એ નામનો પરમાણુ અને એ નામનો જે પરમાણુ છે તેનો ઇલેક્ટ્રોન બંને વચ્ચે આકર્ષણ થશે એવી રીતના બી નામનો પરમાણુ એનો બી નામનો ઇલેક્ટ્રોન છે તેની વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થશે એને આપણે નવું નવું કીધું છે નવું આકર્ષણ બળ ધ્યાન આપજો અહીંયા આકર્ષણ એ નામનો કેન્દ્ર એ નામનો ઇલેક્ટ્રોન આકર્ષણ એ નામનો કેન્દ્ર અને બીનો ઇલેક્ટ્રોન એનું કેન્દ્ર અને આ બીનો ઇલેક્ટ્રોન તૂટક રેખા બતાવી છે એટલે કે જૂનું આકર્ષણ બળ બીનું કેન્દ્ર અને બીનો ઇલેક્ટ્રોન એટલે નવું આકર્ષણ બળ બીનું કેન્દ્ર અને એનો ઇલેક્ટ્રોન એટલે કે આ તૂટક રેખાથી દર્શાવી છે એટલે આકર્ષણ બળો કેટલા છે ચાર પ્રકારના આકર્ષણ બળ જોવા મળે છે એ રીતે આની અંદર અપાકર્ષણ બળો કેટલા છે તો સમાન વિદ્યુત ધ્રુવ હોય તો અપાકર્ષણ બળ થાય એટલે કે કેન્દ્ર અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેન્દ્ર અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ જોવા મળે છે એનો ઇલેક્ટ્રોન અને બીના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એનો કેન્દ્ર અને બીના કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ થાય આના પરથી આપણે એવું સાબિત કરી શકીએ કે આકર્ષણ બળો ચાર છે અને અપાકર્ષણ બળો અપાકર્ષણ બળ બે છે એટલે પ્રાગ રીતે એવું જાણવા મળ્યું છે કે આકર્ષક બળની માત્રા માત્રા એટલે કે પ્રમાણ આકર્ષણ બળની માત્રા અપાકર્ષણ બળ કરતાં કેવી છે વધારે છે એને કારણે બંનેના ઇલેક્ટ્રોન એકબીજાની નજીક રહેશે કેટલા નજીક રહેવામાં આવે છે અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે એ તમને અહીંયા જોવા મળશે પ્રાયો રીતે અહીંયા સમજવામાં આવ્યું છે કે નવા આકર્ષણ બળોની માત્રા નવા આકર્ષ નવા આકર્ષણોની માત્રા કરતાં વધારે છે બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે બંને પરમાણુઓ જ્યારે એટલે કે બંનેના ઇલેક્ટ્રોન જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે સ્થિતિ ઉર્જા ઘટે છે અને એના પરથી નક્કી કરવામાં આવે છે કે હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન છે એની વચ્ચેની જે બનલંબાઈ નક્કી કરવામાં આવે છે કે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે જે આ જે લંબાઈ છે એને કહેવાશે બંધ લંબાઈ એ બંધ લંબાઈ ચુમ્મોટેર પિકોમીટર નક્કી કરવામાં આવે છે આના પછી નક્કી થયું છે આના કારણે વીબી થિયરી આ રીતે સમજાવવામાં આવેલ છે થેન્ક યુ મિત્રો